Hello, good afternoon student. Namaste student. Aaje aapne samajik vignan vishay ma paath 18 ke je samajik nyay ane samajik visangatta vishe vigate charcha karishu. To samajik nyay ane samajik visangatta etle ema aave che shu. To tema prastavna apne aapeli che. To shuruaat ma prastavna aave che ke ભારતીય સમાજ જ્યારે પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરી રહ્યો છે ત્યારે સમાજમાં આર્થિક સામાજિક રાજકીય તેમજ સાંસ્કૃતિક બાબતોમાં પરિવર્તન થઈ રહ્યું છે અને આ પરિવર્તન ખૂબ જ જરૂરી છે આ આર્થિક પરિવર્તન થવું જોઈએ આ સામાજિક પરિવર્તન થવું જોઈએ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સંસ્કૃતિને લગતા અલગ અલગ ત્યાં કાર્યક્રમો યોજાતા હોય છે જે ભારત સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે તેમાં આપણે આગળ જોઈએ તો સામાજિક ન્યાય માટે આપણે પહેલા સક્ષમ હોવા જોઈએ આપણને બધા જ કાયદાઓ યોજનાઓ વિશે આપણે વિગતે જાણતા હોવા જોઈએ તેમાં આપણને આપેલું છે જે મેં લખેલું છે કે સામાજિક અસમાનતા ક્યાં ક્યાં જગ્યાએ જોવા મળે છે તો તેમાં આપણે લખેલું છે કે શિક્ષણમાં પણ સામાજિક અસમાનતા છે કારણ કે શિક્ષણમાં અસમાનતા છે શા માટે તો કે દીકરીઓને ઓછું ભણાવવામાં આવે છે દીકરાઓને વધુ ભણાવવામાં આવે છે તે માટે શિક્ષણમાં પણ અસમાનતા છે રોજગારીમાં પણ અસમાનતા છે રોજગારી એટલે કે આપણને પગાર કઈ રીતે પ્રાપ્ત થાય છે તો કે સ્ત્રીઓને ઓછા પગારમાં હોય તો કે પુરુષોને વધારે પગારમાં હોય તો તેમાં પણ રોજગારીમાં પણ અસમાનતા જોવા મળે છે આવક આવકમાં પણ અસમાનતા છે ક્યારેક વધારો ક્યારેક ઘટાડો લિંગ એટલે કે સ્ત્રીઓનું પુરુષો એ લિંગ પ્રમાણે આધારે અલગ અલગ પાડવામાં આવે છે જાતિ તો જાતિમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પછાત જાતિ વિચરતી જાતિ આ બધા જાતિમાં સમાવેશ થાય છે અને જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આ જે બધા છે તેમાં શિક્ષણનો અભાવ એટલે કે સામાજિક અસમાનતા વધુ પ્રમાણમાં જોવા મળે છે આગળ આપણે જોઈએ તો કે સામાજિક અસમાનતા છે તે લોકોને પૂરેપૂરું શિક્ષણ પ્રાપ્ત ન થાય તેમાં વધારે પડતો અભાવ જોવા મળે છે પૂરતા પ્રમાણમાં જો શિક્ષણ આપવામાં આવે તો શિક્ષણમાં અભાવ ન હોય તો સામાજિકમાં અસમાનતા ન હોય પણ શિક્ષણના અભાવના કારણે સામાજિક અસમાનતા તો જોવા મળે છે અને સમાજમાં સારી રીતે રહેવા માટે બધા કાયદાઓનું અમલ કરવા માટે બધું જ લાભ આપણે ઉઠાવી શકીએ તે માટે સમાજમાં શિક્ષણ જરૂરી છે જો તમે શિક્ષણ પ્રાપ્ત કરશો તો જ તમે આગળ વધી શકશો શિક્ષણ તો આપણા માટે ખૂબ જ જરૂરી છે તો લોકોમાં શિક્ષણના અભાવના કારણે જ્યારે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કાયદાની જાણકારીનો અભાવ આપણે શિક્ષણ ન હોય તે માટે કાયદાઓ ઘણા બધા હોય છે પણ એ કાયદાનું પાલન આપણે કરી શકતા નથી તે માટે આપણે આ કાયદાના જે કાયદાઓ બહાર પાડવામાં આવે છે જે કાયદાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે જે સરકાર બનાવે છે તેનાથી આપણે અજાણ છીએ કારણ કે આપણામાં શિક્ષણનો અભાવ પણ છે અને અનેક કાયદાઓ લોકો જાણતા ન હોવાને લીધે તેમાં પણ અભાવ જોવા મળે છે આ અભાવને આપણે દૂર કરવો જોઈએ જો આ અભાવને દૂર નહીં કરીએ તો સામાજિક અસમાનતા આપણે
આપણને ચારે કોર પથરાઈ જશે તો આ સામાજિક અસમાનતાને દૂર કરવી છે. ત્યારબાદ આવે છે સમાન તક, ન્યાય, દરજ્જો આપવામાં આવે છે. આપણે ભારત દેશમાં બધા જ વ્યક્તિઓને સારી રીતે તક આપવામાં આવે છે, સારો એવો દરજ્જો આપવામાં આવે છે અને ન્યાય પણ આપવામાં આવે છે. સામાજિક ન્યાય, તો કે સામાજિક ન્યાય શબ્દ જ વ્યક્તિ સાથે જોડાયેલો છે. સામાજિક ન્યાય, સમાજમાં લોકોને ન્યાય આપવો એ આપણા દેશ માટે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ સમાજમાં કેવી રીતે રહેવું બરાબર તે બધું જ આપણને શિક્ષણ શીખવે છે. ત્યારબાદ આપણે સામાજિક ન્યાય શબ્દથી પરિચિત થયા. ત્યારબાદ ન્યાય એટલે શું, તો કે ન્યાય એટલે સ્વતંત્રતા, સમાનતા અને આપણને જે અધિકારો પ્રાપ્ત થાય છે તે અધિકારો સંબંધિત જોડાયેલ એટલે ન્યાય. ન્યાય શબ્દ છે તે સ્વતંત્રતા, સમાનતા અને અધિકારો સાથે જોડાયેલો છે. આ રીતે ખૂબ જ સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરી આપણને સમાજમાં સારી રીતે રહેવા માટે અને આપણે કોઈકને મદદ કરી શકીએ, જો આપણને જાણકારી હોય તો આપણે ઘણા બધા સાથે સારી રીતે રહી શકીએ, સારી રીતે સામાજિક ન્યાય પણ મેળવી શકીએ. નહીંતર શિક્ષણના અભાવને કારણે આપણને ઘણી વાર અન્યાય થતો હોય તો પણ આપણે અન્યાયની સામે લડી શકતા નથી. તો એ અન્યાયની સામે લડવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. શિક્ષણ હશે તો આપણને રોજગારી પ્રાપ્ત થશે, આપણને આવક પ્રાપ્ત થશે અને આપણું કુટુંબ સારી રીતે ચાલશે. પણ શિક્ષણના અભાવના કારણે આપણે સારી રીતે કમાઈ શકતા નથી, સારી રીતે આવક પણ પ્રાપ્ત કરી શકતા નથી, તો આપણે એ બધા લાભોથી વંચિત રહી જાય છે. તો આ બધા લાભો આપણને સારી રીતે પ્રાપ્ત થવા જોઈએ. તો સામાજિક અસમાનતામાં પણ આપણે ઘણા બધા પોઈન્ટ જોયા. હવે તેમાં કેવી રીતે પ્રયાસો કરવા જોઈએ તે પણ તમને આપેલું છે કે આર્થિક, સામાજિક, રાજકીય, રાજનૈતિક જે અલગ અલગ પરિબળો છે એ આ સામાજિક ન્યાય, સામાજિક વિસંગતતાને અનુસરે છે, તેની સાથે જોડાયેલા છે. આપણે હંમેશા કોઈ પણ લાભથી વંચિત ન રહેવું જોઈએ. શિક્ષણમાં પણ આપણને લાભ પ્રાપ્ત થાય છે શિષ્યવૃત્તિનો. એ શિષ્યવૃત્તિનો લાભ આપણને પ્રાપ્ત થાય છે તો એ લાભ આપણે ઉઠાવવો જોઈએ, એ લાભનો ઉપયોગ કરવો જોઈએ. આપણે દરેક સ્કૂલમાં ભણીએ છીએ તો અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, પછાત વર્ગના લોકો છે, જેને આપણે ઓબીસી, એસસી, એસટી કહીએ છીએ, અધર્સ જનરલમાં જે લોકો આવે છે એ બધા, કે જેને ભાવ પાડેલા હોય છે કે આ જાતિને આટલી શિષ્યવૃત્તિ આપવામાં આવશે, આ જાતિને આટલી શિષ્યવૃત્તિ આપવામાં આવશે, તો એ રીતે ભાવ પાડીને એ જે રીતે આપણને અલગ અલગ પ્રકાર પાડીને જે વિભાજન કરવામાં આવે છે એ વિભાજન કરીને આ બધા જ જાતિઓને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે. તેમાં જેને જેને લાભ પડતી હોય એ રીતે શિષ્યવૃત્તિનો ભાગ રાખવામાં આવે છે અને એનો ઉપયોગ અને એનો લાભ વિદ્યાર્થીઓએ ઉઠાવવો જોઈએ, જેથી કરીને આપણે જેટલી ફી હોય તેનાથી આપણે ઓછી ફી માં આપણે સારી રીતે ભણી શકીએ છીએ. કારણ કે સરકાર જ આપણને પૈસા ચૂકવે છે તો એમાં સંરચના કોઈ બાબત નથી. આપણે સારી રીતે શિક્ષણ મેળવી શકીએ છીએ અને આપણે ઉચ્ચ વ્યક્તિ બની શકીએ છીએ, તો આપણે લાભ તો જરૂર ઉઠાવવો જોઈએ. ત્યારબાદ આપણે સામાજિક ન્યાયમાં આગળ જોઈએ તો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવો જોઈએ, કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ ન રાખવો. આ ઊંચી જાતિના છે, આ નીચી જાતિના છે, આ આ કુટુંબના છે, આ ઓલા કુટુંબના છે, એમાં કોઈ ભેદભાવ રાખવા નહીં. બધાને સમાન ભાવ આપવામાં આવે છે, સમાન અધિકાર.
ચુકાદો આપવામાં આવે છે. તો આપણે એમ ન કહી શકીએ કે આ તો પટેલ છે, આ તો વાણિયા છે, આ તો બ્રાહ્મણ છે, એવું આપણે ન કહી શકીએ. અને સારી રીતે સમાજમાં રહીને કાર્ય કરવું જોઈએ. અને સમાજમાં ઉચ્ચ જાતિના કે કોઈ નિમ્ન જાતિના વર્ગોની ચર્ચા ન કરવી અને ભેદભાવ રાખવા જોઈએ નહીં. બધાને એક સમાન દરજ્જો, એક સમાન હક આપવો જોઈએ. સમાન હક અને સમાન તકોને દરજ્જા માટે આપણે ખુદ સક્ષમ છીએ, કારણ કે આપણો ભારત દેશ સ્વતંત્ર છે અને ભારત દેશના બંધારણમાં જ આ જોગવાઈઓ આપેલી છે, જેનો આપણે સંપૂર્ણ રીતે પાલન કરવાનું છે. દેશને આઝાદ કરવા માટે અને સ્વતંત્ર રહેવા માટે આપણા જે ગાંધીજી, મહાત્મા ગાંધીજી છે, વીર ભગતસિંહ છે, લાલા લજપતરાય છે, આ બધા જ જે ગુરુઓ, મહાન વ્યક્તિઓ, સંતો બની ગયા છે, એ બધા સંતોએ ઘણા બધા ભારત દેશમાં સુધારા કર્યા છે અને એ સુધારા જ આપણને અત્યારે ઉપયોગી થાય છે. તો આ જે સુધારાઓ બનેલા છે અને જે સમાજ માટે જરૂરી છે, એ સુધારાઓનો ઉપયોગ સારી રીતે કરવો જોઈએ. અને એ આપણા જીવનમાં જ જરૂરી છે, આપણા જીવનને સારી રીતે આપણે આગળ વધારી શકીએ અને સારી રીતે શિક્ષણ મેળવીએ તો હંમેશા આપણે આગળ ને આગળ વધી શકીશું. ઓકે, તો અહીંયા સુધી બધાને સમજમાં આવી ગયું કે સામાજિક ન્યાય એટલે શું? તો કે સમાજમાં રહેતા જે લોકો છે એને સ્વતંત્રતા, સમાનતા આપવામાં આવે છે, અધિકારો બધા આપવામાં આવે છે, એની રીતે સ્વતંત્ર રીતે ભોગવી શકે તે છે. ત્યારબાદ આપણે જોયા છે સામાજિક અસમાનતા. તો કે સામાજિક અસમાનતા કયા કયા કારણે ઊભી થાય છે એ પણ જોયું છે. પછી આપણે જોયું કે કોઈ પણ પ્રકારના ભેદભાવ ન રાખવા, ધર્મમાં, જાતિમાં, લિંગમાં, આવકમાં, કોઈ પણ વસ્તુમાં, રોજગારીમાં ભેદભાવ રાખીએ તો આપણે બધાથી પાછળ રહી જઈએ. એટલે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખવો અને બધા સાથે સમાનતા જાળવીને આપણે આગળ વધવું જોઈએ. ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ.